ચાર મોટા શહેરોમાં બે વર્ષમાં સાયબર ક્રાઇમની 771 ફરિયાદ થઈ. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ફરિયાદ નોંધાઈ છે. 665 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 1167 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી. ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. 2019માં 609 લોકોની ધરપકડ કરવામાં આવી. 81 કેસની તપાસ ચાલુ હોવાનું પણ સરકારે સ્વીકાર કર્યો છે. હિતલ પારેખ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, ખૂબ જ ચોંકાવનારા આ આંકડા કહેવામાં આવી રહ્યા છે, કારણ કે અધધ આંકડાઓ સામે આવી રહ્યા છે, શું વિગતો? જી, પ્રશ્નોત્તરી અવસ્થા પ્રથમ જ પ્રશ્ન વિધાનસભા ગૃહમાં દરિયાપુરના ધારાસભ્ય યાસુદ્દીન શેખ દ્વારા પૂછવામાં આવ્યો હતો કે ચાર મહાનગરપાલિકામાં સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે બે વર્ષમાં એના આંકડા આપવામાં આવે નહીં, આંકડા આપવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યમાં સાયબર ક્રાઇમ છે એ વધી રહ્યો છે, અને ચોક્કસ સરકારે પણ દાવો કર્યો છે કે આ પ્રકારના ગુનાઓ છે એને કેવી રીતે રોકી શકાય એ દિશામાં સરકાર કાર્યરત છે. ફોન ફિલ્મ દ્વારા બળાત્કારના કેસો વધે છે એ સંદર્ભે પણ સરકારે સ્વીકાર કર્યો છે. સરકારે જણાવ્યું છે કે આ પ્રકારની કોઈ જ ફોન ફિલ્મ, ચાઇલ્ડ ફોન ફિલ્મ નહીં એ કરી શકાય, એ માટે કડકમાં કડક કાયદો સરકાર કરશે અને પ્રતિબંધ જરૂર પડશે તો પ્રતિબંધ મૂકવાની દિશામાં પણ સરકાર આગળ વધશે. એટલે એવું ચોક્કસ થઈ શકાય રાજ્યમાં સાયબર ક્રાઇમના જે કેસો વધી રહ્યા છે એના માટે રાજ્ય સરકારે આધુનિક સાધનો સાથે તાલીમબદ્ધ અધિકારીઓની ફોજ પણ ઉતારી છે અને 822 જેટલો મહેકમ સાયબર ક્રાઇમને સોંપવામાં આવ્યું છે. એટલે રાજ્યભરમાં સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા અને સાયબર છેતરપિંડી જે થતી હોય છે એને તાત્કાલિક અસરથી એ ગુનેગારોને પકડવા માટે સરકાર સુસજ્જ હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો હિતલ. તો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો દુષ્કર્મની ઘટનાઓનો મુદ્દો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આ અંગે પ્રશ્ન પૂછ્યો. ફોન ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની વિચારણા થઈ રહી છે, ફોન ફિલ્મોને કારણે આ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, કડક કાર્યવાહી કરવી અમારી સરકારનો સંકલ્પ છે. પ્રદીપસિંહ જાડેજાનું આ નિવેદન ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં આ અંગે ખાતરી આપી છે. તો દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તેને લઈને પોર્નોગ્રાફી કે જેને જવાબદાર ગણવામાં આવી રહી છે, હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, જવાબદારી આપવામાં આવી છે, પરંતુ શું જવાબદારીથી આ દુષ્કર્મ અટકશે ખરા? જી, ચોક્કસ. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાઇલ્ડ ફોલ્ટ ફિલ્મ કે જેના કારણે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે અને જરૂર પડે જે કાયદોમાં સુધારો થયો છે એનો કડક અમલ વાળી થાય. ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે ટેકનોલોજીનો ઉપયોગ છે અને બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એની ઉપર નિયંત્રણ મૂકવું સરકાર માટે પણ એક મોટો પડકાર છે. છતાં સરકારે સંકલ્પ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારની ઘટનાઓ અટકે એ દિશામાં સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે. અને ગૃહ રાજ્યમંત્રીએ દાવો પણ ગૃહમાં કર્યો છે કે ચાઇન ફોલ્ડ ફિલ્મ જે છે એ ક્યાંક ને ક્યાંક એની પર રોક લાગે એ દિશામાં સરકારે કામગીરી કરવામાં અત્યારે તજવીજ હાથ ધરી છે અને ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ તમામ મુદ્દાઓ પર સરકાર ગંભીર છે અને એના કારણે જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ રોકવામાં આવે એ તમામ દિશામાં એ સાયબર ક્રાઇમના દાયરામાં વધારીને પણ ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયત્ન કરશે. જી, બિલકુલ. થી આભાર હિતલ, સમગ્ર વિગત બદલ. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં લૂંટના 2494 બનાવ બન્યા, હત્યાની 2034 અને ચોરીની 25,000 થી વધુ ઘટનાઓ સામે આવી. દુષ્કર્મની 2720, અપહરણની 5,897 ઘટનાઓ નોંધાય છે. રાજ્યમાં આત્મહત્યાના 14,000, રાયોટિંગના 3,305 બનાવ બન્યા છે. રાજ્યમાં સરેરાશ 2-3 લોકોની દરરોજ હત્યા થાય છે. ચોંકાવનારા આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેને લઈને આત્મહત્યાના 14,000 અને રાયોટિંગના 3,000થી વધુ કેસ, રાજ્યમાં સરેરાશ 2-3 લોકોની દરરોજ હત્યા થાય છે. એટલે ક્રાઇમનો રેશિયો દિવસે દિવસે ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને તેની સાબિતી પૂરી પાડે છે આ ચોંકાવનારા આંકડાઓ. બિલકુલ દીક્ષિતા, જે રીતે રાજ્યની વિધાનસભાની અંદર સરકારે પોતે આંકડા આપ્યા છે, આંકડા સ્પષ્ટ દર્શાવી રહ્યા છે કે ખૂન, દાડ, ચોરી, બળાત્કાર, અપહરણ અને આત્મહત્યાના જે ગુનાઓ છે તે સતત વધી રહ્યા છે. છેલ્લા બે વર્ષની અંદર જે આંકડા આવ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્યમાં રોજ 2-3 હત્યાઓ થાય છે, 3-4 બળાત્કારના ગુનાઓ નોંધાય છે અને રાયોટિંગના
4-5 બનાવો રોજના સામે આવી રહ્યા છે. આ જે આંકડા છે એ સ્પષ્ટ દર્શાવી રહ્યા છે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારની છે. સરકાર અનેક દાવાઓ કરે છે, અનેક કાયદાઓ બનાવે છે, પણ તેમ છતાં કાયદાઓથી જે ગુનાઓ ઉપર છે રોક લાગી નથી રહી. અને વિપક્ષ પણ આ જ સવાલ ગૃહની અંદર ઉઠાવી રહ્યું છે કે સરકારે અનેક કાયદાઓ બનાવ્યા, દારૂબંધીની વાત હોય કે ગૌરક્ષાની વાત હોય, અનેક કાયદાઓ છતાં જે કાયદાના જે કઈ ગુનાઓ જે છે ગુનાઓમાં કોઈ પ્રકારનો ઘટાડો થયો નથી અને ગુનાઓ સતત વધી રહ્યા છે, જેને લઈને હાલ ગૃહમાં જે છે ઉગ્ર ચર્ચા થઈ રહી છે. વિપક્ષ દ્વારા સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવાયા છે. તો સરકારે પોતાની નીતિઓનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે સરકારના કડક નિયમ પાલનના કારણે આ ગુનાઓમાં ઘટાડો થયો છે અને આ આંકડાઓ જે છે એ આંકડાઓ અન્ય રાજ્યોની સાપેક્ષમાં ખૂબ ઓછા હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ. તો મહત્વપૂર્ણ